રાજકોટથી સમાચાર આવી રહ્યા છે. રાજકોટમાં સ્લેબ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો હતો. વોકડા પરથી સ્લેબ ધરાશાયી થયો હતો સરસર ચોકમાં. જોકે વોકડા પરથી સ્લેબ ધરાશાયી થયો હતો ત્યાં આરએમસી અને પોલીસ દ્વારા ઢીલી નીતિ રખાઈ હોવાના હાલ આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે મનપા પાસે બિલ્ડરોની યાદી માંગી છે. ઇજનેરોના લેખિત નિવેદન માંગવામાં આવ્યા છે. બિલ્ડર કોણ હતા, અત્યારે કોણ કોણ માલિક છે, બિલ્ડર બન્યું ત્યારે કોના નામે પ્લાન મૂકવામાં આવ્યો હતો, મનપા ઇજનેરો અને બિલ્ડરોને હવે બોલાવવામાં આવશે. ત્યારે હાલ આરએમસી અને પોલીસ દ્વારા ઢીલી નીતિ રખાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે ઇજનેરોના લેખિત નિવેદન પણ માંગવામાં આવ્યા છે. પોલીસે મનપા પાસે બિલ્ડરોની યાદી માંગી છે. જોકે બિલ્ડર કોણ હતા, અત્યારે કોણ કોણ માલિક છે, બિલ્ડિંગ બન્યું ત્યારે કોના નામે પ્લાન મુકાયો હતો, જોકે હાલ મનપા ઇજનેરો અને બિલ્ડરોને પણ બોલાવશે. રાજકોટમાં સ્લેબ ધરાશાયી થવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, સરસર ચોકમાં વોકડા પરથી સ્લેબ ધરાશાયી થયો હતો ત્યારે આરએમસી અને પોલીસ દ્વારા ઢીલી નીતિ રખાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે મનપા હવે ઇજનેરો અને બિલ્ડરોને બોલાવશે. જોકે આરએમસી અને પોલીસ દ્વારા ઢીલી નીતિ રખાઈ હોવાના આક્ષેપ થયા હતા. ત્યારે પોલીસે મનપા પાસે બિલ્ડરોની યાદી મંગાવી છે. ઇજનેરોના લેખિત નિવેદન પણ માંગવામાં આવ્યા છે. બિલ્ડર કોણ હતા, અત્યારે કોણ કોણ માલિક છે, જોકે બિલ્ડિંગ બન્યું ત્યારે કોના નામે પ્લાન મુકાયો હતો, જોકે મનપા ઇજનેરો અને બિલ્ડરોને પણ બોલાવશે. રાજકોટમાં સ્લેબ ધરાશાયી થવાનો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, સરસર ચોકમાં વોકડા પરથી સ્લેબ ધરાશાયી થયો હતો. આરએમસી અને પોલીસ દ્વારા ઢીલી નીતિ રખાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. ત્યારે પોલીસે હવે મનપા પાસે બિલ્ડરોની યાદી માંગી છે. જોકે મનપા ઇજનેરો અને બિલ્ડરોને પણ બોલાવશે. પોલીસે મનપા પાસે હાલ બિલ્ડરોની યાદી માંગી છે. બિલ્ડર કોણ હતા, અત્યારે કોણ કોણ માલિક છે, તેમજ ઇજનેરોના લેખિત નિવેદન પણ માંગવામાં આવ્યા છે. બિલ્ડિંગ બન્યું ત્યારે કોના નામે પ્લાન મુકાયો હતો, જોકે ઇજનેરોના લેખિત નિવેદન માંગવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં સર્વેસર ચોકમાં વોકડા પરથી સ્લેબ ધરાશાયી થવાનું જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, હાલ સમગ્ર મામલામાં પોલીસે મનપા પાસે બિલ્ડરોની યાદી મંગાવી છે. સર્વેશ્વર ચોકમાં વોકડો ઉપર જે સ્લેબ હતો તે ધરાશાયી મામલે કહી શકાય કે આરએમસી અને પોલીસ તંત્ર તરફથી ઢીલી નીતિ ક્યાંક અપનાવવામાં આવી રહી છે. સીધા જ આપણે દ્રશ્ય દેખાડવા માંગીએ છીએ. હજી પણ જ્યાં સ્થિતિ છે તે ક્યાંક યથાવત દેખાઈ રહી છે. મહત્વની બાબત એ છે કે સમગ્ર મામલે આરએમસી અને પોલીસ કહી શકાય કે હાલ કાગળિયા લેવેચ કરી રહ્યા હોય એ પ્રકારની સ્થિતિ ક્યાંક સર્જાઈ છે. આરએમસી તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચે કહી શકાય કે ક્યાંક સંકલનનો અભાવ પણ દેખાઈ રહ્યો છે. ઇજનેરોના લેખિત નિવેદન મંગાવવામાં આવ્યા છે. આ સાથે શિવમ કોમ્પ્લેક્સ જ્યારે બન્યું ત્યારે બિલ્ડર કોણ હતા, અત્યારે કોણ માલિક છે તેની પણ યાદી છે તે મંગાવવામાં આવી છે પોલીસ દ્વારા. બિલ્ડિંગ બન્યું ત્યારે કોના નામે પ્લાન કરાયું હતું, આ પણ એક મુખ્ય ક્યાંક એક સવાલ ક્યાંક છે અને આને જ લઈને પણ ક્યાંક અત્યારે તપાસ ચાલુ કરવાની વાત છે. તમામ વિગતો આવ્યા બાદ જ કહી શકાય કે રાજકોટ મનપા ઇજનેરો અને બિલ્ડરોને બોલાવવામાં આવશે પોલીસ દ્વારા, એટલે કે ચોક્કસથી કાર્યવાહી થાય છે. પણ ક્યાંક હાલ ઢીલી નીતિ દેખાઈ રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને જે પોલીસ તંત્રમાં સંકલનનો અભાવ પણ દેખાઈ રહ્યો છે. ખબર પડે સાથે ધ્રુવ કુંડેલ રાજકોટ.